પુરવણી ક્લાસ જય સોમનાથ. આજે આપણે ધોરણ 11 કોમર્સ સેક્રેટરી પ્રેક્ટિસ એન્ડ કોમર્શિયલ કોરસ્પોન્ડન્સમાં યુનિટ નંબર 2માં ક્વેશ્ચન નંબર 4ની વાત કરશું. જય સરદાર સ્કૂલ ગોંડવલીથી આપનું હાર્દિક સ્વાગત છે. બરાબર, આજે આપણે વેપારી વર્ગ છે એ વેપારી વર્ગ કેવા કેવા કાર્યો કરે છે, બરાબર, અને પોતાના પ્રોડક્શન માટે કયા પ્રકારનું એ સેલિંગ કરે છે એના વિશેની ચર્ચા કરશું. સેલિંગ કરવાની સાથે સાથે માર્કેટ પ્લેસની અંદર પોતાનો જે કંઈ વ્યવહાર છે એ કઈ રીતના કરે છે એના વિશેની વાત આપણે આ પ્રશ્નની અંદર જોઈશું. બીજું, દરેક વેપારી વર્ગ છે એ પોતાના જે કંઈ કાર્યો છે એ કાર્યો દરેક એકમ સાથે સંકળાયેલા હોય છે. બીજી વસ્તુની વાત કરીએ તો વેપારી વર્ગ પોતાના પ્રોડક્શનના સેલિંગ માટે પત્ર વ્યવહાર પણ કરે છે, બીજું રૂબરૂ મુલાકાત પણ કરે છે, સેમ્પલ સેલિંગ પણ કરે છે. તો આ જે જુદી જુદી મેથડ અનુસાર પોતાનું પ્રોડક્શન જે કંઈ સેલિંગ થાય છે એ સેલિંગમાંની એક મેથડ એટલે કે પત્ર વ્યવહારની પદ્ધતિ, બરાબર, લેટર રાઇટિંગ મેથડ, એ પ્રમાણે આપણે આજનો પ્રશ્ન છે એ સમજૂતી મેળવવા માટે જઈ રહ્યા છીએ. તો પત્રવ્યવહારની અંદર દરેક વેપારી પેઢી છે પોતાની અનુકૂળતા મુજબ જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. એમાંની આપણી પાસે અને ટેક્સ્ટબુકના માધ્યમથી આપણી પાસે જોવા મળતી જે કંઈ પદ્ધતિઓ છે એને જુદી જુદી ભાષાની અંદર શૈલીઓ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચાલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. વાણિજ્ય પત્ર વ્યવહારની શૈલીઓ સમજાવો. વાણિજ્ય પત્ર વ્યવહારની શૈલીઓ સમજાવો. બરાબર, વાણિજ્ય એટલે કે વેપારને લગતા પત્ર વ્યવહાર. વેપારી વર્ગ જે કંઈ વેપાર ધંધો કરે છે એ ધંધાને અનુસંધાનમાં એ ધંધાને ધ્યાનમાં રાખીને જે પત્ર વ્યવહાર થાય છે એ પત્ર વ્યવહાર મુજબ દરેક વર્ગ છે એ જુદું જુદું કાર્ય કરે છે અને એને ધ્યાનમાં રાખીને જે જુદા જુદા પ્રકારની શૈલીઓનો ઉપયોગ થાય છે એમાંની આપણે જુદી જુદી બે શૈલીઓની વાત કરશું. એક ફુલ્લી બ્લોક શૈલી અને બીજું મોડિફાઈડ બ્લોક શૈલી. રેડી, ચાલો પહેલા પ્રસ્તાવના જોઈએ. દરેક વેપારી વર્ગ પત્ર લખવા માટે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. દરેક વેપારી પત્ર લખવા માટે ચોક્કસ પદ્ધતિ ને
महत्व आपे छे, चोक्कस पद्धति ने महत्व आपे छे। आवी बे पद्धतिओ नीचे मुजब छे, बराबर। हवे आपणे लीटी छोड़ीने हेडिंग बांधशुं, पद्धतिओ બરાબર। એમાંની એક પદ્ધતિ એટલે ફૂલ્લી બ્લોક શૈલી, બીજું મોડિફાઈડ બ્લોક શૈલી, બરાબર। એક ફૂલ્લી બ્લોક શૈલી અને બીજું મોડિફાઈડ બ્લોક શૈલી। હવે ખાસ યાદ રાખજો કે પત્રવ્યવહાર માટે દરેક વેપારી વર્ગ છે એ જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, જુદા જુદા પત્રોનો ઉપયોગ કરે છે। દરેકે દરેક વેપારી વર્ગને જે કંઈ પત્રો લખે છે એના માટે અનેક પ્રકારની પદ્ધતિઓ છે એ ઉપયોગ થઈ છે। પણ અમુક પ્રકારના જે વેપારી વર્ગ છે એવું વિચારે કે ચોક્કસ મેથડથી જ પત્ર લખાવવો જોઈએ, અને આપણું જે કંઈ મેનેજમેન્ટ વિભાગ છે એ મેનેજમેન્ટ વિભાગ પણ એવું જ વિચારતું હોય કે ચોક્કસ મેથડથી જ તમારો પત્ર છે લખાવવો જોઈએ। બીજી વસ્તુની વાત કરીએ તો પત્રની અંદર લખવામાં આવતું લખાણ હંમેશા માટે ટૂંકું, સરળ અને સામેની વ્યક્તિને સમજાઈ શકે તેવું હોવું જોઈએ। એટલા માટે કે પત્ર લાંબુ લચક હશે તો કોઈ વાંચવાનો ટાઈમ રહેશે નહીં। દરેક વેપારી વર્ગને જુદી જુદી પદ્ધતિ મુજબ પત્ર લખવાની હેબિટ હોય છે। બીજું, દરેક વેપારી વર્ગ પોતાના કસ્ટમરને કઈ રીતના ટૂંકમાં વાત સમજાવવી એનો પ્રયાસ હંમેશા કરતા હોય છે। એટલે સમાજની અંદર, વેપાર ધંધાની અંદર પ્રાચીન સમયથી પત્રવ્યવહાર એની સાથે જોડાયેલો છે, અને એ પત્રવ્યવહાર મુજબ દરેકે દરેક ધંધાકીય એકમની અંદર, વેપારી વર્ગની અંદર મોટાભાગની જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં સૌથી પ્રચલિત પદ્ધતિઓ ગણી શકાતી હોય અને લખવામાં સરળ પદ્ધતિ હોય તો એ પદ્ધતિ છે બે, બરાબર। એક ફૂલ્લી બ્લોક શૈલી પદ્ધતિ અને બીજું મોડિફાઈડ બ્લોક શૈલી, બરાબર। કઈ પદ્ધતિઓ છે? ફૂલ્લી બ્લોક શૈલી અને બીજું મોડિફાઈડ બ્લોક શૈલી, બરાબર। એમાંની આપણે વાત કરીએ ફૂલ્લી બ્લોક શૈલી। જો દરેકે દરેક વ્યક્તિ છે એ કોઈ ચોક્કસ પદ્ધતિને અનુસરે તો દરેક વ્યક્તિઓ ફૂલ્લી બ્લોક શૈલીને જ ફોલોઅપ કરે એવું જરૂરી નથી, તો દરેકે દરેક વ્યક્તિ મોડિફાઈડ બ્લોકને જ ફોલોઅપ કરે એવું પણ જરૂરી નથી। પણ કોઈને કોઈ એક વ્યક્તિ છે કોઈ એક પદ્ધતિને તો ફોલોઅપ કરે જ છે, બરાબર। તો એ કઈ પદ્ધતિને ફોલોઅપ કરે છે અને કઈ મેથડથી કામ કરે છે એ આપણે જોવાનું રહે છે, બરાબર। તો દરેક ધંધાકીય એકમની અંદર જુદી જુદી પદ્ધતિઓ મુજબ કામ થાય છે, જુદી જુદી પદ્ધતિઓ મુજબ પત્રવ્યવહાર થાય છે, તો એ પત્રવ્યવહારને ધ્યાનમાં રાખીને દરેક ધંધાકીય એકમની અંદર જુદા જુદા વેપારી વર્ગ છે ચોક્કસ પદ્ધતિઓને મહત્વ આપે છે। આ જે પદ્ધતિઓ છે એની બે પ્રકાર છે, બે પ્રકાર પાડવામાં આવે છે, એક ફૂલ્લી બ્લોક શૈલી અને બીજું મોડિફાઈડ બ્લોક શૈલી। આ બે પદ્ધતિની જે અંડરલાઇન કરજો એ બી તમને એક માર્ક્સની અંદર પૂછવામાં આવતો પ્રશ્ન કે પત્રવ્યવહારની જુદી જુદી શૈલીઓ જણાવો, તો બે પદ્ધતિઓ છે, શૈલી એટલે પણ પદ્ધતિ થાય, આપણા મગજમાં રાખજો, બરાબર। એક ફૂલ્લી બ્લોક શૈલી અને બીજું મોડિફાઈડ બ્લોક શૈલી, બરાબર। હવે આપણે વાત કરીએ એમાંની એક પદ્ધતિ ફૂલ્લી બ્લોક શૈલી। બરાબર, ફૂલ્લી બ્લોક શૈલી એમની પહેલાં આપણે આકૃતિ જોઈએ, બરાબર। આકૃતિ પછી એની સમજૂતી જોશું અને એ સમજૂતીના આધારે તમે કોઈ પણ લખાણ છે એ કઈ રીતના લખવામાં આવે છે એની તમે ખ્યાલ આવી શકે છે, બરાબર। તો સૌપ્રથમ જોઈએ પહેલાં આપણે આકૃતિ કેની, ફૂલ્લી બ્લોક શૈલીની।
सौ प्रथम आपणे एक दसेक लीटीनी अंदर एक बॉक्स गाड़शू। बराबर आपणी पासे एक बॉक्स तैयार थई गयुं छे। હવે બોક્સની અંદર બરાબર આપણી પાસે એક હાસ્યો હોય છે જે આપણા પેજની અંદર તમે જોઈ શકો છો। બરાબર પછી એક બાજુનો હાસ્યો આવે છે, ઉપરનો હાસ્યો। આપણી પાસે એક પેજ તૈયાર થઈ ગયું છે, બરાબર ને? આ પેજની અંદર તમારે ફુલી બ્લોક શૈલી છે એની આકૃતિ દોરવાની છે। તો કઈ રીતના તમે આકૃતિ દોરી શકો છો ખાસ યાદ રાખજો, કઈ શૈલી છે આપણી પાસે? તો કે ફુલ્લી બ્લોક શૈલી। ઉપરનો ભાગ છે ત્યાં આપણે લખશું મથાળું। શું લખશું? મથાળું। બરાબર, મથાળું જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ટાઇટલ, ગુજરાતીમાં કહે છે શીર્ષક, અને મથાળું પણ ગણી શકાય કે જ્યારે આપણે કોઈ પણ પત્ર લખીએ છીએ ત્યારે મથાળું દર્શાવવામાં આવે છે। બરાબર, તો મથાળું એટલે શું થાય? તમને ખબર હોય તમે કોઈ લેટર પેડની અંદર પત્ર જોયેલો હશે તો લેટર પેડના ઉપર નામ આપેલું હોય, બરાબર ને? તો આ જે નામ આપવામાં આવે છે એને શું કહેવાય? તો કે મથાળું। અને લેટર પેડના પત્રો પણ ગણી શકાય છે કે ઉપરના ભાગની અંદર ચોક્કસ મેથડ પ્રમાણે તમને ડિટેલ આપવામાં આવેલી હોય, નામ આપેલું હોય, એડ્રેસ આપેલું હોય, ટેલિફોનિક નંબર આપેલું હોય, @gmail.com આ રીતના તમને ઇમેલ આઈડી આપેલું હોય, બરાબર, અથવા કોઈ ઇન્ફોટેક આપેલું હોય, તો આ જે વિગત બતાવે છે એ મથાળું। એ કોઈપણ પેજ છે, વેપારી ભેટીનું જે પેજ હોય એમાં મથાળું, આ તમે સરનામું લખ સોરી ટાઇટલ તમે આપી શકો છો। બરાબર, પછી વાત કરીએ તો આંતરિક સરનામું। બરાબર, આથી લગભગ 2-3 લીટી છોડી દેવાની, પછી લખવાનું છે તમારે આંતરિક સરનામું। બરાબર, આંતરિક સરનામું। બરાબર, આંતરિક સરનામું લખો છો, આંતરિક સરનામું એટલે શું? તો કે અંદરનું સરનામું। લખનાર વ્યક્તિ છે એ હંમેશા માટે સામેની વ્યક્તિને પોતાની જે કંઈ ઇન્ફોર્મેશન આપવા ઈચ્છે છે એ ઇન્ફોર્મેશન એમને મળી શકે એટલા માટે આંતરિક સરનામું છે એ લખવું જરૂરી બને છે। બરાબર, તો કયા પ્રકારનું સરનામું આવશે? તો કે આપણે અહીંયા ઓછામાં ઓછી 2-3 લીટીઓ જવા દઈએ છીએ। બરાબર, હું આખી લીટી કાઢતો નથી, આ વચ્ચેનો આપણે ગેપ રાખીએ છીએ। શું કામે? કે અહીંયા આપણે શું લખીએ છીએ? આંતરિક સરનામું। બરાબર, આંતરિક સરનામાની અંદર તમને વેપારી પેઢીનું પણ એડ્રેસ અલગ હોય છે, કંપનીનું એડ્રેસ પણ અલગ હોય છે, એ પદ્ધતિ મુજબ તમારે સરનામું લખવાનું રહે છે। બરાબર, એટલે આંતરિક સરનામું। પછી વાત કરીએ છીએ તો કે સંબોધન। બરાબર, 2 લીટી છોડીને આપણે હેડિંગ બાંધશું સંબોધન, બાંધશું સંબોધન। બરાબર, સંબોધનની નીચે પણ 2 લીટી છોડી દેવાની, એટલા માટે કે તમે લખશો ત્યારે કોઈ ને કોઈ શબ્દની સાથે કનેક્ટેડ થશે, તો એવા જે કંઈ શબ્દો છે એ શબ્દો તમે એમાં સરળતાથી લખી શકો એટલા માટે ત્યાં તમારે સંબોધન લખવાનું રહેશે। બરાબર, એટલે ઉપરના ભાગની અંદર મથાળું લખશું, એના પછી આપણે આંતરિક સરનામું લખશું, અને પછી સંબોધન। બરાબર ને, સંબોધન છે સામેની વ્યક્તિના હોદોને લાયકાત મુજબ કરવાનું રહે છે, જેમ કે ફોર્મેટિક લેટરની અંદર જ્યારે આપણે લખીએ છીએ, બરાબર, જેમ કે આપણે કોઈ સામાજિક પ્રસંગોને લગતા પત્રો લખીએ છીએ, સામાજિક વ્યવહારોને લગતા પત્રો લખીએ છીએ, જેમ કે કોઈ પિતા છે પોતાનો પુત્ર છે પોતાના પિતાને લખતો હોય પત્ર, તો પૂજનીય શ્રી આવું બાઇડિંગ બાંધશે, દાદાને લખતો હોય તો આદરણીય શ્રી, વંદનીય શ્રી, બરાબર, આવું લખશે એ। કોઈ પોતાથી નાનાને લગતા હશે તો સંબોધનની અંદર ચિરંજીવી લખશે। બરાબર, એવી જ રીતે જ્યારે કોઈ સરકારી વિભાગની અંદર લખીએ તો અધિકારી શ્રી, પ્રતિશ્રી, સાહેબશ્રી, કોઈ કંપનીમાં લખીએ તો પણ મેડમશ્રી, સરશ્રી, આવું લખીએ છીએ આપણે, બરાબર ને? તો એક સંબોધન છે એ લખવામાં આવે છે। બરાબર, પછી વાત કરીએ તો વિષય રેખા। બરાબર, લીટી છોડીને આપણે હેડિંગ બાંધશું વિષય રેખા। બરાબર, એમાં બી આપણે 2 લીટી છોડી દઈશું પાછી વિષય રેખા। બરાબર, પછી વિષય રેખા આપણને શું કહેવા માંગે છે? તમે કયા હેતુથી પત્ર લખો છો, બરાબર, કેવા હેતુથી પત્ર લખો છો, વિષય રેખાના આધારે પત્રનું 50% કામ તમારું પૂર્ણ થઈ જાય છે।
શું કામ 50% કામ પૂર્ણ? કારણ કે તમે વિષય બતાવો, દાખલા તરીકે એમ કહ્યું કે ભાઈ 50 નંગ પંખાની ખરીદી માટે, તો સમજાય કે ભાઈ આ પત્ર કોના માટે છે? તો કે પંખાની ખરીદી માટે આ પત્ર લખવામાં આવેલો છે. એવું કહેવામાં આવે કે ભાઈ 50 નંગ મોબાઈલની ખરીદી માટે, તો વાંચનાર વ્યક્તિ સરળ સમજી શકશે શું કે ભાઈ આ પત્ર છે મોબાઈલની ખરીદી માટે લખવામાં આવેલો છે, એટલે 50 નંગ મોબાઈલની ખરીદી માટે. આવી કોઈ પણ એક વિષયરેખા તમારે દર્શાવવી પડે છે. પછી વાત કરીએ તો લીટી છોડીને આપણે હેડિંગ વાંચશું અહીંયા, પત્રનો સંદેશા ભાગ. પત્રનો સંદેશા ભાગ, એમાં ભી આપણે બે લીટી છોડી દેશું. પત્રનો સંદેશા ભાગ બરાબર, તમારી પાસે તો લાઇનિંગ છે જ, યાદ રાખજો. એટલે તમારે અહીંયા બી વચ્ચે ગેપ રાખવાનો છે, અહીંયા બી વચ્ચે ગેપ રાખશું આપણે. પત્રનો સંદેશા ભાગ બરાબર, આ સંદેશા ભાગ એટલે શું કે જેની અંદર તમે પત્ર અંગે કંઈક કહેવા માંગો છો, પત્ર કોના વિશે લખેલો છે એના વિશેની તમે ઇન્ફોર્મેશન આપવા માંગો છો, પત્ર છે કેવી કેવી મેથડથી તમે લખો છો, એ મેથડ મુજબ તમે એને કયો સંદેશો આપવા માંગો છો, એ વિશેની ઇન્ફોર્મેશન આપણે અહીંયા આપીએ છીએ બરાબર. તો પત્રનો સંદેશા ભાગ એ પત્રની મધ્યની અંદર લખવામાં આવે છે, જે એક કે બે પેરેગ્રાફની અંદર ડિવાઇડેડ થાય છે, કે જેમાં આપણે કઈ રીતના પત્ર લખીએ છીએ. માની લો કોઈ નેગેટિવ પત્ર લખતા હોય, કોઈ પોઝિટિવ પત્ર લખતા હોય, કોઈ હકારાત્મક પત્ર લખતા હોય, કોઈ નકારાત્મક પત્ર લખતા હોય, તો એ પત્રની મેથડ પ્રમાણે આપણે એને મુદ્દા દર્શાવીએ છીએ બરાબર. જેમ કે પત્રની શરૂઆત કરીએ બરાબર, તો માની લો કોઈ કર્મચારીને બદલી કરવાનો છે બરાબર, તો આપણે લખીએ કે આપશ્રી નિમણૂક ખાલી જગ્યા તારીખથી ખાલી જગ્યા સમય સુધીના સમયગાળા દરમિયાન થયેલી હતી. આપના સમયગાળા દરમિયાન કંપનીએ સારો એવો વિકાસ કરેલ છે, પણ કંપનીના વિકાસના હેતુથી આપની બદલી છે ખાલી જગ્યા વિભાગમાંથી ખાલી જગ્યા વિભાગમાં કરવામાં આવે છે. તો આ પત્રનો સંદેશા ભાગ કહેવાય, કે જેમાં તમે કહી શકો છો કે આ પત્ર છે કોના સંદર્ભમાં લખાયેલો છે. રેડી, એટલે પત્રનો સંદેશા ભાગ. પછી વાત કરીએ તો શુભેચ્છા દર્શક સમાપન, શું દર્શાવશું આપણે? શુભેચ્છા દર્શક સમાપન બરાબર. શુભેચ્છા દર્શક સમાપન નો મિનિંગ એવો થયો કે અહીંયા તમારું પત્રનું શું થઈ જાય છે, તો કે સમાપન થઈ જાય છે. શુભેચ્છા દર્શક સમાપન બરાબર, આપણે લખીએ છીએ અહીંયા ખબર છે, આભાર સ બરાબર, આવું લખીએ બરાબર, શુભકામના સ. જ્યારે કોઈ પણ પત્ર છે કોઈને કંઈ વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે અને ભવિષ્યમાં આગળ વધશે એવી અપેક્ષા હોય છે, તો આપણે લખીએ અહીંયા શુભેચ્છા સ બરાબર ને, આભાર સ. જ્યારે આપણે કોઈ વ્યક્તિઓ સાથે કોઈ આપણા પ્રશ્નો છે એનું સોલ્યુશન કરવાનું કરીએ છીએ, તો આપણે લખીએ અહીંયા આભાર સ બરાબર ને. તો આ રીતના તમે પત્ર લખી શકો છો. પછી વાત કરીએ સહી અને હોદો, લીટી છોડીને બી લખશું એ બી, સહી હોદો બરાબર. આ તમારી આકૃતિ પૂર્ણ બરાબર. હવે ખાસ ધ્યાન રાખજો, અહીંયા તમે જે કંઈ લખો છો એ મેથડ પ્રમાણે જ લખાવવું જોઈએ બરાબર. એટલા માટે કે આપણું જે કંઈ લખવાની મેથડ છે એ મેથડથી જ તમને આકૃતિના માર્ક્સ મળે છે. કઈ શૈલી, કઈ શૈલી છે આ? તો કે ફૂલ્લી બ્લોક શૈલી. કઈ શૈલી? ફૂલ્લી બ્લોક શૈલી. રેડી, આ ફૂલ્લી બ્લોક શૈલી કે જેની આકૃતિ તમે આ રીતના દર્શાવી શકો છો, કે જેની અંદર ઉપરના મધ્ય ભાગની અંદર તમારે મથાળું દર્શાવવાનું છે, એક્ઝેક્ટ નીચે એટલે કે આ ડાબી બાજુનો ભાગ કહેવાય, આ તમારો જમણી બાજુનો ભાગ કહેવાય બરાબર. તો અહીંયા તમામ લખાણ છે તમે જુઓ કઈ બાજુ થાય છે, તો કે ડાબી બાજુ લખવામાં આવે છે. એટલે મધ્ય ભાગની અંદર આપણે મથાળું લખીએ છીએ, આંતરિક સરનામું છે એ ડાબી બાજુ લખીએ છીએ, સાથે સાથે સંબોધન, વિષયરેખા, શુભેચ્છા દર્શક સમાપન, સહી અને હોદો, આ બધી વસ્તુઓ કઈ બાજુ જાય છે, તો કે ડાબી બાજુ લખવામાં આવે છે. એની સામે પત્રનો સંદેશા ભાગ છે અને મથાળું
પત્રની મધ્યમાં લખવામાં આવે છે. એટલે મિનિંગ એવો થાય કે બંને બાજુ બેલેન્સ શીટ જળવાઈ રહે છે. બરાબર, ઘણા બધા પત્રો એવા હશે કે જેમાં એક બાજુ જ લખાણ જાતું હશે. બરાબર ને, આ શું કામ અસ્તિત્વમાં આવી એની પણ આપણે આગળ વાત કરશું. બરાબર, તો આ રીતના જુદી જુદી શૈલીઓ છે એ જોવા મળે છે. જેમાંની એક વસ્તુની વાત કરીએ તો ફૂલ્લી બ્લોક શૈલી. રેડી? ચાલો, ઓકે. હવે આપણે વાત કરીએ એની સમજૂતીની. બરાબર, જુદા જુદા પ્રકારની જે કંઈ ફૂલ્લી બ્લોક શૈલીઓ છે એ શૈલીની અંદર ક્યાં ક્યાં પ્રકારે એમાં જોવા મળે છે. બરાબર, આકૃતિ આકૃતિ બાદ જોઈએ આપણે એની સમજૂતી. ફૂલ્લી બ્લોક શૈલીની સમજૂતી પહેલો મુદ્દો, પત્ર લેખનની આ સૌથી સરળ પદ્ધતિ અને પ્રચલિત પદ્ધતિ છે. પછી વાત કરીએ એના પછીના મુદ્દાની. આ પદ્ધતિમાં દરેક વિગતો ડાબી બાજુ લખવામાં આવે છે. જેમ કે આંતરિક સરનામું, સંબોધન, વિષયરેખા, એના પછી સહી, હોદો. બરાબર, આ તમામ પદ્ધતિઓ યાદ રાખજો. પત્ર વ્યવહારની જુદી જુદી જે કંઈ પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ મુજબ દરેકે દરેક વ્યક્તિ છે અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. તો આવી તમામ પ્રકારની જે કંઈ પદ્ધતિઓ છે એ પદ્ધતિઓની સમજૂતી અલગ અલગ પ્રકારે આપવામાં આવે છે. એમાંની જોઈએ ફૂલ્લી બ્લોક શૈલીની પદ્ધતિ. તો કે આ પદ્ધતિ સૌથી તો કે સરળ પદ્ધતિ છે. બીજું તો કે પ્રચલિત પદ્ધતિ છે. કઈ પદ્ધતિ? તો કે પ્રચલિત પદ્ધતિ છે. શા માટે? તો કે લખવામાં એકદમ સરળ છે અને બધા વ્યક્તિઓનો પ્રાચીન સમયથી એનો ઉપયોગ કરતા આવે છે, એટલા માટે પ્રચલિત પદ્ધતિ છે અને સરળ પદ્ધતિ પણ ગણી શકાય છે. કઈ પદ્ધતિ? તો કે ફૂલ્લી બ્લોક શૈલી. બરાબર, કે ફૂલ્લી બ્લોક શૈલીની અંદર સરળ એટલા માટે કે એમાં લખવાની જે મેથડ છે બીજી પદ્ધતિઓ કરતાં કેવી છે? તો કે અલગ જોવા મળે છે, એટલા માટે એને પ્રચલિત અને સરળ પદ્ધતિ ગણી શકાય છે. પછીની વાત કરીએ તો કે આ પદ્ધતિની અંદર દરેકે દરેક વિગતો છે એ વિગતો તો કે ડાબી બાજુ લખવામાં આવે છે. પછી શું કામ ડાબી બાજુ લખવામાં આવે છે? કેવી કેવી વિગતો ડાબી બાજુ લખવામાં આવે છે? બરાબર, તો કે આંતરિક સરનામું છે એ ડાબી બાજુ લખવામાં આવે છે. બીજું સંબોધન છે એ ડાબી બાજુ લખવામાં આવે છે. વિષય રેખા છે એ પણ ડાબી બાજુ લખવામાં આવે છે. સહી અને હોદો છે એ ડાબી બાજુ લખવામાં આવે છે. હવે જો બધી જ વસ્તુઓ ડાબી બાજુ લખાય તો જમણો ભાગ કેવો રહે? તો કે ખુલ્લો રહે છે. બરાબર, હવે જો એક સમય એવો હતો કે જ્યારે આપણી પાસે કોમ્પ્યુટર ન હતા ત્યારે સૌપ્રથમ હતું એ ટાઈપરાઈટરની વ્યવસ્થા હતી. બરાબર, તો આજે ટાઈપરાઈટરની વ્યવસ્થા હતી એ ટાઈપરાઈટરની વ્યવસ્થા મુજબ યાદ રાખજો
कि टाइपराइटर ने व्यवस्था मुजब शू थतु तो कि त्या दरेके दरेक व्यक्ति छे टाइपराइटिंग करी सकतो न होतो जेनी पासे स्पीड हती ए टाइपराइटिंग करी शकतो टाइपराइटर ने एक सौथी मोटा मोटी खामी हती कि पेज ने तमारे सेटअप करवु पड़तु हवे शू थाय कि जो जमणी बाजु लखाण लखो थोड़ीक वार डाबी बाजु लखाण लखो तो शू थाय स्पीड घटे लखवामां भूल थाय बराबर पत्र नी अंदर लखाण कंईक बीजू लखवा मांगो ने लखाय कंईक बीजू आवी अनेक प्रकारनी पद्धतिओ छे अनेक प्रकारनी भूलो छे जोवा मळे जेना कारणे शू थाय तो कि धंधाकीय एकमने नुकसान जाए वेपारी वर्ग छे ए पोतानी समय अने शक्ति बंने बर्बाद थाय आवुं न थाय एटला माटे एक नवी पद्धति अस्तित्वमां आवी जेने आपणे कीधुं फुल्ली ब्लॉक शैली आ फुल्ली ब्लॉक शैलीनी अंदर तो तमाम लखाण छे मोटे भाई कई बाजू लखवामां आवतुं हतुं तो कि डाबी बाजू ज लखवामां आवतुं हतुं એટલે એક ભાગ છે સતત કોરો રહેતો હતો એટલે કે ડાબી બાજુ લખાણ લખાતું જમણો ભાગ છે શું રહેતો હતો તો કે ખાલી રહેતો હતો હવે શું થતું હતું અહીંયા તો કે તમામ વિગતો ડાબી બાજુ લખવાથી જો કે આંતરિક સ્તરનામું સંબોધન વિષયરેખા સહી અને ઓહદો બરાબર બીજું પત્ર લેખનની સરળ પદ્ધતિ એટલા માટે હતી કે બધું એક બાજુ જ લખાતું હતું લખવામાં સરળતા રહેતી હતી પ્રચલિત પદ્ધતિ એટલા માટે હતી કે પ્રાચીન સમયથી જ ચાલી આવતી હતી બરાબર ને તો આ રીતના બે મુદ્દા આપણે જોયા ઉપરની જે આકૃતિ છે એમાંથી જ આપણે સમજૂતી લખી છે ખાસ યાદ રાખજો જેમ કે પત્ર લેખનની સરળ અને પ્રચલિત પદ્ધતિ છે બધું જ લખાણ છે ડાબી બાજુ તો તમે આકૃતિમાં જોઈ શકો છો મેં કેવી કેવી વિગતો આપણે ડાબી બાજુ લખેલી હતી તો કે આંતરિક સરનામું તો કે ડાબી બાજુ વિષયરેખા ડાબી બાજુ સંબોધન ડાબી બાજુ ડાબી બાજુ બરાબર ને તો આ બધું લખાણ છે કઈ બાજુ લખવું આપણે તો કે ડાબી બાજુ લખવામાં આવે છે બરાબર હવે આગળના બધાની વાત કરીએ અહીં બધી જ વિગતો ડાબી બાજુ લખવામાં આવે છે જેથી જમણો ભાગ ખાલી રહે છે જેથી જમણો ભાગ ખાલી રહે છે એના પછીની વાત કરીએ આ પદ્ધતિમાં વિરામ ચિહ્નોનો ઉપયોગ થતો નથી છેલ્લો મુદ્દોની વાત કરીએ આ પદ્ધતિ ટાઈપ કરવામાં ખૂબ જ સરળ રહે છે બરાબર તો જે કઈ વિગતો આપણે આકૃતિમાં જોઈએ છીએ ને એ જ વિગતો આપણે અહીંયા સમજાવવાની છે મેં તમને પહેલાં પણ કીધું એમ બરાબર ને કે આપણે આકૃતિમાં જોઈને જ બધી વિગતો લખેલી છે જમણો ભાગ તો કે ખાલી રહે છે બરાબર તો કે વિરામ ચિહ્નોનો ઉપયોગ થતો નથી જે તમારે એક માર્ક્સની અંદર પૂછી શકાય એવી પદ્ધતિ યાદ રાખજો ટાઈપ કરવામાં તો કે ખૂબ જ સરળ છે બરાબર ને કે ફુલ્લી બ્લોક શૈલી છે એ જુદી જુદી પદ્ધતિ મુજબ કામ આપે છે એમાં જોઈએ તો ફુલ્લી બ્લોક શૈલીની અંદર તો કે બધું લખાણ છે ડાબી બાજુ થાય છે બરાબર ને આગળ આપણે જોઈ ગયા તેમ કઈ કઈ બાબતો બધી ડાબી બાજુ લખવામાં આવતી હતી બરાબર તો આંતરિક સરનામું સંબોધન છે વિષયરેખા છે સહી છે હોદો છે બરાબર આ દરેકે દરેક વિગતો છે કઈ બાજુ લખાણી હતી તો કે ડાબી બાજુ લખવામાં આવતી હતી
હવે ડાબી બાજુમાં લખાણ આપવામાં આવતું હોવાથી જમણો ભાગ છે એ શું રહે છે તો કે ખાલી રહે, એટલે પત્રની બેલેન્સ શીટ છે એ ખૂબ જ જળવાઈ રહે છે. ઘણીવાર એવું થાય કે તમે બધા જ પત્રોની અંદર લખાણ લખતા હશો, તમને ખબર હશે કે આપણે લખીએ ને ત્યારે એક ભાગ છે જમણી બાજુ લખીએ, બીજો ભાગ છે ડાબી બાજુ લખીએ, કે લખનારનું જે સરનામું છે આપણે કઈ બાજુ લખીએ છીએ, જમણી બાજુ, મેળવનારનું સરનામું કઈ બાજુ લખીએ છીએ, ડાબી બાજુ. તો આમ જુદી જુદી મેથડથી આપણે જે પત્ર વ્યવહાર કરીએ છીએ એ પત્રને ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રકારની જે પદ્ધતિઓ મુજબ પત્ર વ્યવહાર થાય છે, બરાબર ને? તો અહીંયા જે પત્ર વ્યવહારની જે પદ્ધતિ છે જે મુજબ લખાણ થાય છે એમની અંદર મોટાભાગનું લખાણ છે ડાબી બાજુ જોવામાં આવે છે. તો જમણો ભાગ શું થઈ જાય તો કે ખાલી રહે છે, બરાબર ને? તો હવે વસ્તુની વિચાર કરીએ તો કે કોઈ પણ પ્રકારના વિરામચિહ્નોનો પણ ઉપયોગ થતો નથી. વિરામચિહ્નો છે લખાણની અંદર સૌથી વધારે વધારે ટાઈમ માંગી લે છે, બરાબર ને? કોઈ પણ વિરામચિહ્નોનો તમે ઉપયોગ કરો, પેરેગ્રાફ પાડો, અલ્પવિરામ છે, પૂર્ણવિરામ છે, વિરામચિહ્ન છે, બરાબર, ઉદ્ગાર ચિહ્ન છે, આ દરેકે દરેક વસ્તુ છે ટાઈપ કરવામાં ખૂબ જ સમય લે છે, ટાઈપ કરવામાં ખૂબ જ અઘરી પડે છે, બરાબર ને? તો અહીંયા સૌથી બેસ્ટ રસ્તો એ આપી દીધો કે વિરામચિહ્નોનો ક્યાંય ઉપયોગ જ નથી થવાનો. કઈ પદ્ધતિમાં? તો કે ફુલ્લી બ્લોક શૈલીમાં. વિરામચિહ્નોનો ક્યાંય ઉપયોગ નહીં થાય તો ટાઈપ કરવામાં કેવી બનશે? તો કે ખૂબ જ સરળ બનશે. બધું જ લખાણ કઈ બાજુ? તો કે ડાબી બાજુ. જમણો ભાગ શું રહીએ? તો કે ખાલી. કેવી પદ્ધતિ છે? તો કે પ્રચલિત પદ્ધતિ છે અને ખૂબ જ સરળ પદ્ધતિ છે, બરાબર ને? તો આ વિરામચિહ્નોનો અહીંયા ઉપયોગ ઓછામાં ઓછો કરવામાં આવે છે, એટલા માટે જ આ પદ્ધતિ ટાઈપ કરવામાં ખૂબ જ સરળ બની જાય છે, બરાબર? ફરીવાર સમજો કે વિરામચિહ્નોનો છે અહીંયા ઉપયોગ થતો નથી, એટલા માટે આ પદ્ધતિ ટાઈપ કરવામાં ખૂબ જ સરળ છે, બરાબર? ફરીવાર સમજો, વેપારી વર્ગની અંદર, વાણિજ્ય પત્ર વ્યવહારની અંદર જોવા મળતી જુદા જુદા પ્રકારની શૈલીઓ કે જેમાં દરેક વેપારી વર્ગ પોતાની ઈચ્છા મુજબ, પોતાની ઈચ્છા અનુસાર પત્ર લખવા માટે જુદી જુદી પદ્ધતિઓ કે શૈલીઓનો ઉપયોગ કરે છે, જેમાંની બે પદ્ધતિઓ, એક ફુલ્લી બ્લોક શૈલી અને બીજું મોડિફાઈડ બ્લોક શૈલી. જેમાં ફુલ્લી બ્લોક શૈલીની વાત કરીએ આપણે તો પત્રની અંદર જ્યારે લખાણ થાય છે ત્યારે સૌપ્રથમ ઉપરના ભાગની અંદર મથાળું દર્શાવવામાં આવે છે, જ્યારે એની નીચે એટલે કે ડાબી બાજુનો જે કંઈ ભાગ છે એ ડાબી બાજુના ભાગની અંદર આંતરિક સરનામું દર્શાવવામાં આવે છે, એમની નીચે એક્ઝેક્ટ સંબોધન દર્શાવવામાં આવે છે, એમની નીચે એક્ઝેક્ટ વિષય રેખા દર્શાવવામાં આવે છે, ત્યારબાદ પત્રનો સંદેશા ભાગ અને મથાળું દર્શાવવામાં આવે છે, અને ત્યારબાદ સહી અને હોદો દર્શાવવામાં આવે છે. જે આપણે કોમન મુદ્દો જોઈ ગયા એની વાત કરીએ તો અહીંયા છેલ્લે આપણે લખાણ લખીએ છીએ, બરાબર, પત્રનો પત્રનો સંદેશા ભાગ અને મથાળું જેને આપણે શીર્ષક કહીએ છીએ, શીર્ષક જે પત્રની મધ્યમાં લખવામાં આવે છે, બરાબર ને? એક સંદેશા ભાગ અને બીજું મથાળું. ક્યાં? પત્રની તો કે મધ્યમાં, બરાબર. જે કંઈ પત્ર છે એ પત્રની મધ્યની અંદર તો કે સંદેશા ભાગ અને મથાળું છે એ દર્શાવવામાં આવે છે, બરાબર. ખાસ યાદ રાખજો અહીંયા કે કોઈ પણ પત્ર છે એ પત્રની અંદર જ્યારે બી લખાણ લખવામાં આવતું હોય તો એ લખાણ છે હંમેશને માટે જુદી જુદી પદ્ધતિઓ મુજબ લખાય છે, અને એ પદ્ધતિઓ મુજબ દરેકે દરેક વ્યક્તિ છે એ પત્રને કઈ રીતે હેન્ડલ કરવો એ કામ કરતા હોય છે. જેમાં પણ વાત કરીએ પત્રનો સંદેશા ભાગ, જેને પત્રનો આત્મા કહેવામાં આવે છે, કે તમે જ્યારે બી કોઈ પત્ર લખો ને ત્યારે એ પત્રની અંદર સંદેશા ભાગ છે ને એ સૌથી ઇમ્પોર્ટન્ટ ગણી શકાય, કે સંદેશા ભાગના આધારે જ એ પત્ર શું કહેવા માંગે છે એનો આપણને ખ્યાલ આવી જતો હોય છે. એટલે એ પત્રનો સંદેશા ભાગ છે એ બી પત્રની મધ્યમાં લખવામાં આવે છે. બીજી વસ્તુની વાત કરીએ તો મથાળું એટલે કે પત્રનું જે શીર્ષક હોય છે એ શીર્ષક એ બી પત્રની મધ્યમાં લખવામાં આવે છે.
એટલે મોટા ભાગનું જે બેલેન્સ શીટ છે તમારો પત્રનો જળવાઈ રહે છે અને પત્ર છે એકદમ એટ્રેક્શન ડાયરેક્ટ બને છે, બરાબર. એટલે પત્રનો સંદેશા ભાગ અને મથાળું જે પત્રની મધ્ય ભાગની અંદર દર્શાવી શકાય છે, બરાબર. આમ જુદી જુદી પદ્ધતિઓ છે એ વાણિજ્ય પત્ર વ્યવહારની અંદર ઉપયોગ કરવામાં આવે છે. દરેક દરેક વેપારી વર્ગ છે અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. એમાંની બે પદ્ધતિઓ ફૂલી બ્લોક શૈલી અને મોડિફાઈડ બ્લોક શૈલી, જેમાંની આપણે વાત કરી ફૂલી બ્લોક શૈલી. ફૂલી બ્લોક શૈલીની અંદર સૌથી પ્રથમ મથાળે મુખ્ય ભાગ, આંતરિક સરનામું, સંબોધન, વિષયરેખા, પત્રનો સંદેશા ભાગ, સહી અને હોદો, બરાબર, એ ફૂલી બ્લોક શૈલીની અંદર થાય છે. બીજી વસ્તુની વાત કરીએ તો પ્રચલિત પદ્ધતિ છે, ટાઈપ કરવામાં સરળ છે, વિરામચિહ્નોનો ઉપયોગ થતો નથી. સંદેશા ભાગ અને મથાળું પત્રની મધ્યમાં લખવામાં આવે છે, બરાબર. આમ જુદી જુદી પદ્ધતિઓમાંની બે પદ્ધતિઓ એક ફૂલી બ્લોક શૈલી અને મોડિફાઈડ બ્લોક શૈલી છે, એ વિશેષ સ્વરૂપને જુદા જુદા પત્રોની અંદર વિભાગ વાઇઝ ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે વાત કરીએ એમાંની એક પદ્ધતિ મોડિફાઈડ બ્લોક શૈલી. આ મોડિફાઈડ બ્લોક શૈલી છે ને તમને સામાન્ય સમજૂતી આપી દઉં તો જેમ આપણે પત્ર લખીએ છીએ એ મેથડ મુજબ, બરાબર. સામાન્ય રીતે વાત કરીએ તો લખનારનું સરનામું છે મોડિફાઈડ બ્લોક શૈલીની અંદર, બરાબર. મોડિફાઈડ બ્લોક શૈલીની અંદર લખનારનું સરનામું છે એ જમણી બાજુ આવે છે, જ્યારે મેળવનારનું સરનામું છે એ ડાબી બાજુ આવે છે, બરાબર. પછી એક્ઝેક્ટ ડાબી બાજુની નીચે આપણે સંબોધન લખીએ છીએ, પછી પત્રના મધ્ય ભાગની અંદર વિષયરેખા લખીએ છીએ, એક્ઝેક્ટ એમની નીચે પત્રનો સંદેશા ભાગ આપણે દર્શાવીએ છીએ. એ જ રીતે આગળ વધીએ તો ડાબી બાજુની અંદર પત્રનો સંદેશા ભાગ, સોરી, શુભેચ્છા દર્શક સમાપન એ દર્શાવીએ છીએ. ડાયરેક્ટ પાછું જમણી બાજુ સંબોધન છે, સોરી, આપનો વિશ્વાસ એટલે આભાર સૂચક સમાપન છે એ દર્શાવીએ છીએ. એટલે કે સહી અને હોદો જમણી બાજુ દર્શાવીએ છીએ. હવે જો ફૂલી બ્લોક શૈલી અને મોડિફાઈડ બ્લોક શૈલીનો સૌથી મોટા મોટો તફાવત શું હતો કે અહીંયા બધું ડાબી બાજુ લખાણ થતું હતું, જ્યારે મોડિફાઈડ બ્લોક શૈલીમાં શું થાય તો ઘડીકવાર ડાબી બાજુ લખવાનું, ઘડીકવાર જમણી બાજુ લખવાનું, ઘડીકવાર ડાબી બાજુ લખવાનું, ઘડીકવાર જમણી બાજુ લખવાનું. હવે શું થાય તો કે ટાઈપ કરવામાં આ પદ્ધતિ કેવી બને તો કે મુશ્કેલ બને, થોડીક સરળ બનતી નથી. શું કામ સરળ નથી બનતી તો કે એનું કારણ એ, કારણ કે જો એ પત્રની અંદર એક બાજુ લખાણ લખવામાં આવશે તો ટાઈપ કરવામાં તો કે સરળ બનશે, પણ ઘણીકવાર જમણી બાજુ, ઘણીકવાર ડાબી બાજુ, આમ અલગ અલગ પદ્ધતિઓ મુજબ લખવામાં આવશે તો પત્ર લખવામાં ખૂબ જ મુશ્કેલી પડશે. એટલા માટે પત્રની અંદર લખવામાં આવતું લખાણ છે થોડુંક ડિફિકલ્ટ પણ બનશે. પ્રચલિત પદ્ધતિ તો છે જ, ટાઈપ કરવામાં કેવી છે, સરળ હતી ફૂલી બ્લોક શૈલી, આ કેવી છે, અઘરી છે. ઉમાં વિરામચિહ્નનો ઉપયોગ થતો નહોતો, અહીંયા તમામ પ્રકારના વિરામચિહ્નોનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. તો આ રીતના મોડિફાઈડ બ્લોક શૈલી પણ સમજાવી શકાય છે. રેડી, તો વાણિજ્ય પત્ર વ્યવહારની જુદી જુદી શૈલીઓમાંની આપણે એક શૈલી જોઈ ગયા અત્યારે, ફૂલી બ્લોક શૈલી, બરાબર. મોડિફાઈડ બ્લોક શૈલીની વિશેષ આકૃતિ સાથે સમજી જોશું જે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર વાત કરશું, બરાબર. ચાલો આજનો પીરિયડ આપણે સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ પીરિયડ માટે ઓલ ધ બેસ્ટ. જય સ્વામિનારાયણ.